હાલ વાતાવરણમાં થોડા દિવસોથી પલટો આવ્યો છે ત્યારે ભારે પવનના મોજા દરિયામાં પણ ઉઠી રહ્યા છે. બીજી તરફ દરિયામાં ભરતી હોવાથી પવન અને પાણીના વેગને કારણે હજીરાની જેટી ખાતે બંધાયેલા કોલસા ભરેલા મહાકાય 4 બાર્જની દોરીઓ તૂટી જતા તણાઈને ONGC બ્રિજ પાસે આવી ગયા હતા, જેથી લોકોમાં ભારે કુતૂહલ પણ સર્જાયું હતું. બીજી તરફ બાર્જને સલામત રીતે જેટી સુધી લઈ જવા માટે ભારે જહેમત ઉઠાવાઈ હતી. હજેરા સ્થિત વિવિધ કંપનીના બાર્જ જેટી પાસે બાંધવામાં આવી છે, પરંતુ ઘણી વખતે વધુ પડતા પવન અને પાણીના વેગને કારણે આ પ્રકારના બાર્જ શીપ તણાઈ આવતા હોય છે. આખરે તે ONGCના બ્રિજના પિલર પાસે આવીને ઊભા રહી જતા હોય છે, અથવા તો તેમની ગતિ વધારે તેજ હોય તો તેઓ ટકરાતા પણ હોય છે. આ કોલસા ભરેલા 4 જેટલા બાર્જ ONGC બ્રિજ પાસે દેખાયા હતા. સુરતના હજીરા ખાતે અન્ય દેશોમાંથી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં કોલસાની આયાત થતી હોય છે. આજે જે બાર્જ ONGC બ્રિજ પાસે દેખાયા હતા તે ઇન્ડોનેશિયાથી મગદલા બંદર ખાતે કોલસા ખાલી થતો હતો. એક સાથે 4 બાર્જ ONGC બ્રિજની નીચે તણાઈ આવ્યા હતા. કોલસા ભરેલા બાર્જ એક સાથે તણાઈ આવતા ONGC બ્રિજ નીચે એકત્રિત થઈ જવા પામ્યા હતા. જોકે આ બાર્જ પિલરો સાથે ટકરાયા હતા કે કેમ તેની તપાસ કરાશે. ભૂતકાળમાં ઘણી એવી દુર્ઘટનાઓ થઈ છે કે જે ONGC બ્રિજ પર આવીને વિશાળકાય શિપ ટકરાઈ હોય તેના કારણે બ્રિજને નુકસાન પણ થયું હોય. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.